યાત્રાધામ અંબાજી મંદિરથી પશ્ચિમના અંતરે આવેલ ઊંચાઈ પરના હોલીડે હોમને તોડી પાડવાની કામગીરી ચાલી રહી છે, જેને લઈને મંદિર અને શક્તિપીઠ ગબ્બર વચ્ચેની જાણે આડજ દૂર થઈ જતા મંદિર ચાચર ચોકમાંથી સીધા શક્તિપીઠના દર્શન યાત્રિકોને થઈ રહ્યા છે, જેને લઈને દર્શનાર્થીઓમાં એક સાથે બે શક્તિપીઠના દર્શન અને દીદારને લઈને રોમાંચ અનુભવી રહ્યા છે. અંબાજી ચાચર ચોકથી શક્તિપીઠ ગબ્બરના સીધા દર્શન થઈ શકશે. યાત્રાધામ અંબાજી મંદિરથી પશ્ચિમના અંતરે આવેલ ઊંચાઈ પરના હોલીડે હોમને તોડી પાડવાની કામગીરી ચાલી રહી છે, જેને લઈને મંદિર અને શક્તિપીઠ ગબ્બર વચ્ચેની જાણે આડસ દૂર થઈ જતા મંદિર ચાચર ચોકમાંથી સીધા શક્તિપીઠના દર્શન યાત્રિકોને થઈ રહ્યા છે, જેને લઈને દર્શનાર્થીઓમાં એક સાથે બે શક્તિપીઠના દર્શન અને દીદારને લઈ રોમાંચની લાગણી અનુભવી રહ્યા છે. યાત્રાધામ અંબાજી મંદિરથી પશ્ચિમ દિશા તરફ શક્તિપીઠ ગબ્બર પર્વત આવેલો છે. જોકે શક્તિપીઠ ગબ્બરની સમયાંતરે માતાજીના મંદિરની જ્યોત ઝળહળે છે, ત્યારે મંદિરથી નજીકના અંતરે આવેલું ઊંચાઈ ઉપર વર્ષો પહેલા નિર્માણ પામેલ ચાર માળના હોલીડે હોમની વિશાળ ઇમારતને કારણે મંદિરથી શક્તિપીઠના દર્શન સ્પષ્ટ થઈ શકતા ન હતા. હવે જર્જરિત થયેલ હોલીડે હોમની ઇમારતને તોડી નાખવાની કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે, જેને લઈને જાણે શક્તિપીઠ આગળની આડાશ દૂર થઈ જવા પામી હોય તેમ મંદિરમાં આવતા દર્શનાર્થીને પાવાગઢના ડુંગરની જેમ શક્તિપીઠ ગબ્બરના દર્શન થઈ રહ્યા છે. પરિણામે મંદિર દર્શનાર્થીઓમાં એક સાથે બે શક્તિપીઠના દર્શન સહિત આનંદ અને રોમાંચની અનુભૂતિ થઈ રહી છે. જોકે અંબાજીના મુખ્ય પ્રવેશ દ્વાર સમાન શક્તિપીઠ સર્કલ પર બસ સ્ટેન્ડની આગળ તોતિંગ કમર્શિયલ કોમ્પ્લેક્ષ ઉભો કરવામાં આવેલું છે, જેના કારણે અંબાજી પ્રવેશતા યાત્રિકોને મંદિરના દર્શન થતા નથી. આ નકામું પુરવાર થયેલું કોમ્પ્લેક્ષ દૂર કરવામાં આવે તો તીર્થધામમાં પ્રવેશતા જ યાત્રિકોને સીધા માતાજી દર્શન અને ધ્વજાના દર્શન થઈ શકશે.